हेलो एवरीवन, धोरण छ विषय गणित चैप्टर नंबर 10 मापन स्वाध्याय 10.1। विद्यार्थी मित्रों, आगना वीडियो में आप स्वाध्याय 10.1 ना क्वेश्चन नंबर 1-8 जो दाखला है ये भणी गया। हवे आपणे नवमो दाखलो जोईशुं। तो नवमो दाखला में 20 मीटर परिमितिवाड़ा चौरसनी एक बाजूनु माप शोधो। तमने 20 मीटर परिमितिवाड़ा चौरसनी एक बाजूनु माप शोधवानुं कीधुं छे। तो केवी रीते शोधीशुं? तो तमे जोई शको छो कि सौथी पहेला आपणने 20 मीटर परिमितिवाड़ा चौरस आपेलुं छे। तो लखीशुं चौरसनी परिमिति, बराबर। तो चौरसनी परिमिति केटली छे? तो तमने आपेली छे केटली? आपेली छे 20 मीटर चौरसनी परिमिति आपेली छे। तो लखीशुं 20 मीटर छे। ओके, के 20 मीटर चौरसनी परिमिति आपेली छे। हवे तमने लोकोने जे पार्ट वन हतो एमां समझाव्युं हतुं के चौरसनी परिमितिनुं सूत्र शुं छे, 4 × 1 बाजूनुं माप, बराबर। तो लखीशुं चौरसनी परिमिति तो चौरसनी परिमिति बराबर चौरसनी केटली बाजू हो छे? 4। तो 4 × 1 बाजूनु माप। हवे जुओ, तमने लोकोने केटला चौरसनी परिमिति आपी दीधी छे, बराबर। के चौरसनी परिमिति 20 कोई बाजू आपेली नथी। तो आपणे शुं शोधवुं पड़शे? तो आपणे बाजू शोधवी पड़शे। शुं शोधवुं पड़शे? बाजू शोधवी पड़शे, बराबर। तो बाजू शोधवा माटे तो तमने जो चौरसनी परिमिति अहीं 20 आपी दीधी छे, बराबर 4 × 1 बाजूनुं माप આવી રીતનું આપેલું છે। તો શું કરીશું? તો કોઈ પણ સંખ્યા છે તો આ સંખ્યા ઇક્વલ ટુની આ સાઈડ છે, બરાબર। તો આ જે ઇક્વલ ટુની આ સાઈડ ગુણાકારમાં છે એ આ સાઈડ જશે તો શેમાં થઈ જશે? ભાગાકારમાં થઈ જશે। માટે આપણને શું આવશે? તો એક બાજુનું માપ બરાબર કેટલા છે? 20 ભાગ્યા કેટલા થશે? 4 થશે। તો 20 × 4 = 20 કેટલા આવશે? 4 × 5 = 20। અહીંયા મીટર છે માટે આપણે લખીશું મીટર। તો એક બાજુનું માપ કેટલું હશે? 5 મીટર હશે। તો લખીશું એક બાજુનું માપ બરાબર 5 મીટર છે। ઓકે, ખ્યાલ આવી ગયો કે તમને લોકોને શું કીધું છે? કે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો। તો ચોરસની પરિમિતિ આપેલી છે તમને, કોઈ એક બાજુ આપેલી નથી। તો એકદમ સિમ્પલ છે કે કોઈ જ્યારે પણ તમને પરિમિતિ આપેલી હોય તો સૂત્ર તો આપણે પરિમિતિનું જ લખવાનું, પરંતુ તમારે પરિમિતિનું સૂત્ર શું છે ચોરસની? તો 4 × 1 બાજુનું માપ। માટે ચોરસની પરિમિતિ કેટલી છે? 20 આપેલી છે, માટે 20 લખીશું ઇક્વલ ટુના ઇક્વલ ટુ 4 × 1 બાજુનું માપ લખ્યું। હવે કોઈ પણ સંખ્યા છે ઇક્વલ ટુની આ સાઈડ ગુણાકારમાં છે તો બીજી બાજુ જશે તો શેમાં થઈ જશે? ભાગાકારમાં થઈ જશે। માટે એક બાજુનું માપ બરાબર 20 ભાગ્યા 4। તો 4 × 5 = 20 માટે એક બાજુનું માપ કેટલું છે? 5 મીટર છે। ઓકે, એવી રીતે તમારો ક્વેશ્ચન નંબર 10 છે નિયમિત પંચકોણની પરિમિતિ। તો પંચકોણની કેટલી બાજુ છે? 5 છે, અને એમાં પણ સૂત્ર શું આવશે? 5 × 1 બાજુનું માપ। એટલે કે જે 10મો દાખલો છે એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે, આ જ રીતનો છે। ઓકે, દાખલા નંબર 10 જે 9મો આપણે ભણી ગયા કે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો। તો આપણે શું કર્યું હતું? ચોરસની પરિમિતિ લખી હતી અને એમાં 4 × 1 બાજુનું માપ કરીને પરિમિતિ જે હતી એને
ઇન્ટુમાં મીન્સ કે ગુણાકારમાંથી એમાંથી આપણે ઇક્વલ ટુની બીજી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં લઈ ગયા. હવે બીજો 10મો દાખલો છે કે નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે અને એક બાજુનું લંબાઈ કેટલી છે. તો પંચકોણમાં હંમેશા 5 બાજુઓ હોય અને મેં તમને થિયરીમાં પણ સમજાવ્યું છે કે એ જ્યારે નિયમિત પંચકોણ હોય તો આપણું પરિમિતિ શું થશે. તો નિયમિત પંચકોણનું આપણે પરિમિતિનું સૂત્ર શું હતું, તો 5 × 1 બાજુની લંબાઈ. જેવો 9મો દાખલો ગણ્યો છે એવો જ 10મો દાખલો તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. અને 11મો દાખલો પણ જે છે એમાં ત્રિકોણ, જે ત્રિકોણ આપેલા છે એમાં નિયમિત પંચકોણ અને આપણે જે ચોરસ વિશે ભણ્યા છે એ જ દાખલો સેમ છે, એ પણ 11મો દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. હવે આપણે 12મો દાખલો જોઈશું કે એક ત્રિકોણની 2 બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રિકોણની બાજુનું માપ શોધો. તો તમને લોકોને ખ્યાલ જ છે કે ત્રિકોણની પરિમિતિ એટલે શું, કે ત્રિકોણની બધી બાજુનો સરવાળો. તો આપણે પરિમિતિનું સૂત્ર મૂકીશું કે ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવશે, કે ત્રિકોણની બધી બાજુનો સરવાળો. ખ્યાલ આવી ગયો કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુનો સરવાળો. હવે તમે જોઈ શકો છો કે તમને બાજુ આપેલી છે, કેટલી કેટલી આપેલી છે, 2 બાજુ આપેલી છે, 12 સેમી 14 સેમી. તો ત્રિકોણની કેટલી બાજુ હોય, 3 હોય, 2 જ બાજુ આપેલી છે માટે ત્રીજી બાજુ આપણે શોધવી પડશે. તો લખીશું કેટલા સેમી આપેલી છે, એક બાજુ 12 સેમી વત્તા 14 સેમી વત્તા ત્રીજી બાજુ. બરાબર, ત્રિકોણની કેટલી બાજુ હોય, 3 બાજુ, એટલે ત્રીજી બાજુ. ચલો હવે શું કરીશું, તો બંનેનો સરવાળો કરીશું. તો 4 વત્તા 2 કેટલા થશે, 6 થશે, એટલે 6 અને 1 વત્તા 1 2 માટે 26 સેમી વત્તા ત્રીજી બાજુ. ખ્યાલ આવી ગયો કે 26 સેમી વત્તા ત્રીજી બાજુ. હવે આપણાને શું આપી દીધું છે, તો ત્રિકોણની પરિમિતિ આપી જ દીધી છે. બરાબર, ત્રિકોણની પરિમિતિ આપણાને આપી જ દીધી છે. તો કેવી રીતે, તો જુઓ ત્રિકોણની પરિમિતિ કેટલી હતી, 36. તો અહીંયા 36 લખી કાઢીશું, અહીંયા પણ 36 લખીશું. હવે કેવી રીતે, તો જુઓ ત્યાં ગુણાકાર હતો, આગળના જે દાખલામાં આપણે ગુણાકાર હતો આમાં શું છે, પ્લસની નિશાની છે. તો ઇક્વલ ટુની બીજી બાજુ જાય તો હંમેશા માઇનસ થાય. તમારે એટલું યાદ રાખવાનું કે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, સરવાળો હોય તો બાદબાકી થાય. ખ્યાલ આવી ગયો, ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો સરવાળો હોય તો શું થશે, બાદબાકી થશે. માટે આપણે શું શોધવાનું છે, કે તો ત્રિકોણની ત્રીજી બાજુ બરાબર, તો જુઓ કેટલા સેમી આપેલી છે, 36 સેમી આપેલી છે ને, 36 સેમી. જુઓ ત્યાં ત્રિકોણની પરિમિતિ આપણાને 36 સેમી આપેલી છે, માટે 36 સેમી માઇનસ અહીંયા કેટલા છે, 26, 26 સેમી. તો 36માંથી 26 જાય તો કેટલા રહેશે, 10 સેમી. કેટલા રહેશે, 10 સેમી. માટે ત્રીજી બાજુનું માપ કેટલું હશે, 10 સેમી. તો લખીશું કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેમી હશે. ખ્યાલ આવી ગયો, ફરીથી સમજાવી દઉં. એક ત્રિકોણની 2 બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે, તો ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય. તો તમને ખ્યાલ જ છે કે ત્રિકોણ હંમેશા કેટલી બાજુ હોય છે, 3 બાજુ હોય છે. તમને 2 બાજુના માપ આપેલા છે અને એક ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો શું કરીશું, તો તમને ખ્યાલ જ છે કે
त्रिकोणनी जे परिमिति छे एमां शुं सूत्र छे कि त्रिकोणनी बधी बाजूनो सरवाळो करवानो होय छे। हवे त्रिकोणनी त्रणेय बाजूनो सरवाळो करवानुं कीधुं छे, परंतु आपणाने तो बे ज माप आपेला छे। तो पहेलुं माप केटलुं आपेलुं छे? 12 सेमी, एटले 12 सेमी लख्या। पछी 14 सेमी आपेला छे माटे 14 सेमी, प्लસ ત્રીજી બાજુ આપેલી નથી મીન્સ કે શોધવાનું છે માટે આપણે શું લખ્યું છે? ત્રીજી બાજુ। અને ત્રિકોણની પરિમિતિ આપણાને આપી દીધી છે, કેટલા સેમી છે? 36 સેમી, માટે આપણે લખ્યું 36 સેમી। હવે 36 સેમીના 36 સેમી 12 વત્તા 14 સરવાળો કરવાનો છે, તો 26 સેમી થશે વત્તા ત્રીજી બાજુનું માપ। હવે કોઈપણ સંખ્યા છે ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો ગુણાકારનું ભાગાકારમાં જાય, અને જે પ્લસ છે મીન્સ કે સરવાળો છે એનું શું થઈ જશે? માઇનસ, મીન્સ કે બાદબાકીમાં થશે। તો અહીંયા જો અહીંયા પ્લસની નિશાનમાં માટે શું થઈ જશે? બાદબાકી થશે। તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ બરાબર 36 સેમી માઇનસ 26 સેમી, તો 36માંથી 26 જાય તો કેટલા રહેશે? 10 સેમી, માટે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેમી છે। ઓકે, આ રીતે તમારે નોટબુકમાં દાખલો ગણવાનો છે તથા સ્વાધ્યાય પોથીમાં આ રિલેટિવ જે દાખલા હોય એ ગણવાના છે। હવે આપણે 13મો દાખલો જોઈશું કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તમને લોકોને ચોરસ બાગની બાજુનું માપ આપેલું છે અને એમાં જે વાડ છે એનો ખર્ચ કેટલો છે? 20 પ્રતિ મીટર છે, કેટલો થશે એ શોધવાનું છે। તો સૌથી પહેલાં આપણાને ખબર હોવી જોઈએ કે ચોરસ બાગનું એક બાજુનું માપ આપેલું છે, માટે આપણે શું શોધીશું? પરિમિતિ શોધીશું, અને પરિમિતિનું સૂત્ર શું છે? કે 4 ગુણ્યા બાગની એક બાજુનું માપ। ઓકે, તો લખીશું ચોરસ બાગની બાજુનું માપ કેટલું છે? તો ચોરસ બાગની બાજુનું માપ કેટલું છે? 250 મીટર। ઓકે, હવે શું કીધું છે? કે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો સૌથી પહેલાં આપણે કેટલા મીટર છે એ શોધવું પડશે। આપણાને એક જ બાજુનું માપ આપેલું છે, પણ આપણે કેટલી બાજુનું માપ શોધવું પડશે? 4 બાજુનું માપ શોધવું પડશે, માટે લખીશું ચોરસ બાગની પરિમિતિ બરાબર શું થશે? 4 ગુણ્યા બાગની એક બાજુનું માપ। ઓકે, તો 4 ના 4 કેટલું માપ આપેલું છે? 250 મીટર, માટે લખીશું 250 મીટર। ઓકે, તો 4 ગુણ્યા 250, તો 25 ચોક 100, એટલે કેટલા મીટર થશે? 100, અને આ 0 એટલે 1000 મીટર। આમ કેટલી મીટર હશે? 1000 મીટર। પરંતુ આપણને શું કીધું છે? કે કેટલા મીટરે તેનો ખર્ચ, 20 પ્રતિ મીટરે 20 રૂપિયા ખર્ચ હોય તો કેટલો ખર્ચ થયો હશે? તો આપણે એ શોધીશું કે મીટર અને ખર્ચ, બરાબર, મીટર અને ખર્ચ, જ્યારે 1 મીટર હોય ત્યારે વાડનો ખર્ચ કેટલો પ્રતિ મીટરે થાય છે? 20। તો આપણાને આપેલા છે કેટલા કેટલા મીટર છે? તો 1000 કેટલો ક્રોસ ગુણાકાર કરીશું, તો 1000 × 20/1, તો કેટલા થશે? 20000 રૂપિયા, બરાબર, કેટલા રૂપિયા થશે? 20000 રૂપિયા। માટે શું લખવું પડશે? કે ચોરસ બાગ, બરાબર, ચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલો હશે? 20000 રૂપિયા હશે। તો લખી કાઢીશું કે ચોરસ માટે, ચોરસ બાગ ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20000 હશે।
ओके फरीथी समझावी दऊं कि एक चौरस बागनी बाजूनुं माप केटलुं छे 250 मीटर छे अने तेने फरते वाड़ करवानो खर्च 20 रुपया प्रति मीटर छे। तो सौथी पहले आपणे चौरस बागनुं एक बाजूनुं माप आपी दीधुं छे माटे आपणे चौरसनी परिमिति शोधवी पड़शे अने चौरसनी परिमिति इज इक्वल टू 4 गुण्या एक बाजूनुं माप। तो 4 तो छे ज अने आपणे एक बाजूनुं माप तमने लोकोने 250 मीटर आपेलुं छे माटे 4 गुण्या 250 तो केटला थशे 1000 मीटर। आपणे 1000 मीटर आव्या पछी आपणे પદ મૂકવાનું છે કે મીટર અને ખર્ચ બરાબર કે એક મીટરનો કેટલા રૂપિયા છે 20 રૂપિયા માટે એક મીટરે 20 રૂપિયા ખર્ચ છે તો 1000 મીટરે કેટલા તો ક્રોસ ગુણાકાર કરીશું તો 1000 ગુણ્યા 20 એટલે કેટલા રૂપિયા થયા 20000। આમ ચોરસ બાગનો ફરતી વાડ કરવાનો ખર્ચ કેટલો છે 20000 રૂપિયા થશે। આવી રીતે દાખલા નંબર જે 14 છે એ તમારે આવો સરખો જ છે સેમ છે તો એ તમારે ઘરે નોટબુકમાં પ્રેક્ટિસ કરવાની છે। આ 13મો દાખલા જેવો જ 14મો દાખલો છે એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે। ઓકે હવે આપણે દાખલા નંબર 15 જોઈશું। સ્વીટી એક ચોરસ બાગને ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે। સ્વીટી કેવા બાગને ફરતે દોડે છે ચોરસ બાગને ફરતે અને બુલબુલ એક લંબચોરસ બાગને ફરતે દોડે છે। હવે તમારે યાદ રાખવું પડશે કે સ્વીટી છે એ કેવા બાગને ફરતે ચોરસ અને બુલબુલ લંબચોરસ જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે તો કોણ ઓછું અંતર દોડે છે તો કોણ ઓછું અંતર દોડે છે બંનેને શું કરવાની છે કમ્પેર કરવાની છે સરખામણી કરવાની છે કે બેમાંથી કોણ ઓછું દોડે છે। તો આપણાને પહેલાં ચોરસમાં આપેલું છે અને પછી લંબચોરસનું આપેલું છે તો બંનેને શું કરીશું પરિમિતિ શોધીશું। તમારે માઇન્ડમાં ફિટ જ થઈ જવું જોઈએ કે ચોરસ કીધું જ માટે ચોરસની પરિમિતિ શોધીશું અને બુલબુલમાં લંબચોરસને બાગને ફરતી દોડે છે માટે આપણે શેની પરિમિતિ શોધીશું લંબચોરસની। તો લખીશું સ્વીટી ચોરસ બાગને ફરતે દોડે છે ઓકે અને એની બાજુની લંબાઈ કેટલી છે તો બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ 75 મીટર બરાબર। તો આપણાને ચોરસનું કીધું છે તો શેની પરિમિતિ શોધીશું ચોરસ બાગની પરિમિતિ તો લખીશું ચોરસ બાગની પરિમિતિ। તો શું સૂત્ર છે આપણું 4 ગુણ્યા બાજુની લંબાઈ તો લખીશું 4 ગુણ્યા બાજુની લંબાઈ માટે 4 ના 4 કેટલા મીટર તો 75 મીટર માટે લખીશું 75 મીટર। તો શું કરીશું ગુણાકાર કરીશું તો 5 ચોક 5 ચોક 20 શૂન્ય 2 7 ચોક 28 ને 2 30 એટલે કેટલા મીટર દોડતી હશે 300 મીટર માટે શું લખીશું સ્વીટી 300 મીટર બાગ મીન્સ કે 300 મીટર અંતરે દોડે છે એવી રીતે હવે કોનું શોધીશું તો બુલબુલનું। પહેલાં જે દાખલા હતા એમાં ચોરસ અને લંબચોરસની બંનેની અલગ અલગ પરિમિતિ શોધવાની હતી જ્યારે આમાં બંનેની સાથે શોધી અને કમ્પેર કરવાનું છે ઓકે। હવે કોનું શોધીશું બુલબુલ તો લખીશું બુલબુલ લંબચોરસ બાગને ફરતે દોડે છે ઓકે। હવે જો એમાં લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે તો લંબાઈ કેટલી છે તો જુઓ લંબાઈ 60 મીટર અને પહોળાઈ કેટલી છે 45 મીટર તો લખીશું 45 મીટર આ બંને આપેલું છે।
હવે શું કરીશું? તો કોની પરિમિતિ લખીશું? કોની શોધીશું? લંબચોરસની. તો લખીશું લંબચોરસની પરિમિતિ. તો શું સૂત્ર છે? બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો જુઓ, બેના બે ગુણ્યા લંબાઈ કેટલી છે? 60 મીટર. તો લખીશું 60 મીટર. વત્તા પહોળાઈ કેટલી છે? 45 મીટર. લખીશું 45 મીટર. બેના બે ગુણ્યા છ, 5, 0 વત્તા 5, 5, અને 6 ને 4, 10. તો કેટલા થયા? 105 મીટર. કેટલા મીટર થયા? 105 મીટર. હવે શું ગણી કરીશું? ગુણાકાર કરીશું. 5 × 2, 10 × 0, 1. તો કેટલા આવશે? 210 મીટર. 105 × 2 કરો તો 210 મીટર. તો બુલબુલ કેટલા કિલોમીટર દોરે છે? તો બુલબુલ 210 મીટર અંતરે દોડે છે. ઓકે, હવે શું કીધું છે આગળ? કે કોણ ઓછું અંતરે દોડે છે? તો જુઓ, સ્વીટી અને બુલબુલ. તો સ્વીટીનું કેટલું છે? 300 મીટર અને બુલબુલનું 210. મોટું કયું છે? 300 માટે આવશે ગ્રેટર ધેન. તો ઓછું કયું છે? તો બુલબુલ. તો કોણ ઓછા અંતરે દોડે છે? બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડી. લખી કાઢીશું, બુલબુલ સ્વીટી કરતાં ઓછા અંતરે દોડી. ઓકે, આવી રીતે જુઓ, તમારે આ દાખલામાં ચોરસ અને લંબચોરસ બંનેની પરિમિતિ, મીન્સ કે ચોરસનું પણ માપ આપેલું હતું, ચોરસનું એક બાજુનું માપ આપેલું હતું, અને બીજા છે એમાં લંબાઈ અને પહોળાઈ બંને, એટલે કે લંબચોરસની પરિમિતિ શોધવાની હતી અને પછી કમ્પેર કરવાની હતી. જ્યારે પહેલાં જે દાખલા હતા એમાં અલગ અલગ હતું, બરાબર, કે ચોરસની પરિમિતિ શોધો, લંબચોરસની પરિમિતિ શોધો, એવું પર્સનલી કીધું હતું. આમાં બંનેનું માપ આપેલું છે ને કમ્પેર કરવાનું કીધું છે. આવી રીતે સેમ બીજો દાખલો કોઈ પૂછાય તો આ જ રીતે ગણવાનું, ખાલી રકમ એકલી અલગ હશે. તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આની પ્રેક્ટિસ કરવાની છે. તથા ક્વેશ્ચન નંબર 16 અને 17 છે. તો જે 16 છે એ છે, નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો તમને નીચે ચોરસ આપેલું છે, તો ચોરસની પરિમિતિ શોધવાની, એ પણ તમને આ સમજાવી આ સૂત્ર મૂકીને ગણવાનું છે. લંબચોરસ આપેલું હોય એમાં લંબચોરસની પરિમિતિ લખીને સૂત્ર મૂકવાનું છે, અને ત્રિકોણ આપેલું હોય તો ત્રણેય બાજુનો સરવાળો, એ મેં તમને આગળ બધું જ સમજાવી દીધું છે. તો 16મો દાખલો અને 17મો દાખલો છે, એ તમારે ઘરે નોટબુકમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે. રીત તો આ જ છે. ઓકે, અને આ રીતે તમારે યાદ રાખવું પડશે કે ચોરસની પરિમિતિ કોને કહેવાય, લંબચોરસની પરિમિતિ કોને કહેવાય, ત્રિકોણની પરિમિતિ શું છે. ઓકે, આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.